ક્યારેક ક્યારેક એવા કેસ આવી જતા હોય છે કે ખુદ હાઈકોર્ટને પણ ખબર પડતી નથી કે શું ચુકાદો આપ્યો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની સામે આવા જ એક કેસ આવ્યો. એક અલગ કેસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આવ્યો છે. આ કેસમાં પત્નીએ જેલની સજા ભોગવી રહેલા પતિ સાથે સેક્સ સંબંધ બાંધીને બાળક પેદા કરવાની મંજૂરી માંગી. અરજી દાખલ કરતા પત્નીએ કહ્યું હતું કે તેના પતિને હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. તેના પતિ 28 ઓગસ્ટ 2018 થી ગુરુગ્રામની ભણસી જેલમાં બંધ છે. ફરિયાદી મહિલાએ કહ્યું હતું કે હવે વંશ વધારવા માંગુ છું, પતિ સાથે સેક્સ સંબંધ બાંધવાની મંજૂરી આપો, આ રીતે મારે મારો વંશ આગળ વધારવો છે. તેણે કહ્યું કે બંધારણ દરેક વ્યક્તિને જીવન અને સ્વતંત્રતાનો અધિકાર આપે છે. આ અધિકારોમાં વંશ વધારવાનો અધિકાર પણ સામેલ છે. જેલની સજા દરમિયાન પણ આ અધિકાર છીનવી શકાતો નથી. જસવીરસિંહ વિરુદ્ધ પંજાબ સરકારના કેસનો ઉલ્લેખ કરવા ફરિયાદી મહિલાએ કહ્યું કે આ કેસમાં પતિ પત્ની બંને જેલમાં હતા અને નિસંતાન હતા. તેમણે બાળકને સંતાન મેળવવા માટે હાઈકોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી.